હેલો સ્ટુડન્ટ, આની પહેલા આપણે ચેપ્ટર નંબર 2 માં લેક્ચર નંબર 1 જોયો હતો. લેક્ચર નંબર 1 ની અંદર આપણે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન જોયું હતું. બ્લુ પ્રિન્ટ કોને કહેવાય, પ્લાન કોને કહેવાય, વાયરિંગ લેઆઉટ કઈ રીતે ડ્રો થાય છે, બ્લુ પ્રિન્ટ કઈ રીતે બનાવવાની હોય છે, બ્લુ પ્રિન્ટ ઉપરથી આપણને કઈ કઈ ઇન્ફોર્મેશન મળે છે એ વિશે આપણે માહિતી લીધી. આજે આપણે લેક્ચર નંબર 2 ની અંદર જોવાના છે ટાઈપ્સ ઓફ વાયરિંગ સિસ્ટમ, કે કઈ કઈ રીતે તમે વાયરિંગ કરી શકો છો. એટલે એની અંદર 4 થી 5 અલગ અલગ ટાઈપના વાયરિંગ સિસ્ટમ છે, જેમ કે કેસિંગ કેપિંગ આવે છે, ક્લીટ વાયરિંગ આવે છે, કન્ડ્યુટ વાયરિંગ આવે છે. તો આ વાયરિંગ કરવાની જે મેથડ છે એ વિશે આપણે આજે માહિતી લેવાના છે. ચલો, તો ટાઈપ્સ ઓફ વાયરિંગમાં સૌથી પહેલા તો આપણે મેઇન 4 ટાઈપના વાયરિંગ આવે છે. સૌથી પહેલું છે ક્લીટ વાયરિંગ, એના પછી છે બેટન વાયરિંગ. બેટન વાયરિંગની અંદર 3 ટાઈપ પડે છે, કે એમાં પીવીસી વાયરિંગ આવે, ટીઆરએસ ઓબ્લિક સીટીએસ વાયરિંગ આવે અને લીડ શીથ વાયરિંગ આવે. એવી જ રીતે કેસિંગ કેપિંગની અંદર પણ 2 ટાઈપ પડે છે, વુડ કેસિંગ અને પીવીસી કેસિંગ. જનરલી જે ટાઈપ પડે છે એ કયા મટીરિયલ યુઝ થાય છે એના ઉપર એની ટાઈપ પડે છે. અને ચોથું છે કન્ડ્યુટ વાયરિંગ સિસ્ટમ. કન્ડ્યુટની અંદર પહેલું છે સરફેસ કન્ડ્યુટ. સરફેસ કન્ડ્યુટ એટલે કે દિવાલને અડીને જે જતી હોય એ પાઇપલાઇન. આ સરફેસ કન્ડ્યુટની અંદર પણ 2 ટાઈપ પડે છે, મેટલ કન્ડ્યુટ અને પીવીસી કન્ડ્યુટ. અને બીજું ટાઈપ છે કન્સીલ્ડ કન્ડ્યુટ વાયરિંગ. કન્સીલ્ડ કન્ડ્યુટ એટલે કે દિવાલની અંદર જે છે એની અંદર પણ 2 ટાઈપ પડે છે, મેટલ કન્ડ્યુટ યુઝ થાય છે કે પછી પીવીસી કન્ડ્યુટ. તો ચલો એક એક કરી અને આપણે બધા જ વાયરિંગના ટાઈપ જોઈએ. સૌથી પહેલા વાત કરીએ ક્લીટ વાયરિંગની. જો તમને બધી વસ્તુના મિનિંગ ખબર હશે તો તમને વાયરિંગના ટાઈપ યાદ રાખવાનું બહુ ઇઝી થઈ જશે. જેમ કે ક્લીટ એટલે કે ઠેસી થાય, તો અહીંયા તમને આ ફિગરમાં અહીંયા ક્લીટ દેખાઈ રહી છે. જો આ જે ક્લીટ છે એની વચ્ચેથી જ્યારે તમે વાયરિંગ પસાર કરો છો એટલે શું હશે, ક્લીટ એટલે પહેલા નીચે બેઝ છે જેને તમે સ્ક્રુડ્રાઈવરની મદદથી ફિટ કર્યો છે, અને અહીંયા વચ્ચેથી આ 2 કન્ડક્ટર તમે પાસ થવા દીધા છે અને એની ઉપર તમે આ પાછી ક્લીટ મૂકી દીધી છે. તો જ્યારે બી તમે આ ટાઈપનું ક્લીટ યુઝ કરો છો વાયરિંગ માટે એને કહેવાય છે ક્લીટ ટાઈપ વાયરિંગ. ક્લીટ જે હોય છે એ 2 ભાગમાં હોય છે, એક નીચેનો બેઝ છે અને ઉપરનો ટોપ. સ્ક્રૂની મદદથી તમે દિવાલ સાથે પહેલા તો બેઝને ફિટ કરી દો છો. તો આ સ્ક્રુડ્રાઈવરની મદદથી આ જે ક્લીટનો બેઝ છે એને આપણે દિવાલ સાથે ફિટ કરી દઈએ છીએ. એના પછી VIR એટલે કે વલ્કેનાઇઝ ઇન્ડિયન રબર વાયર આપણે યુઝ કરીએ છીએ. જ્યારે બી તમે ક્લીટ ટાઈપનું વાયરિંગ યુઝ કરો છો, ત્યારે વલ્કેનાઇઝ ઇન્ડિયન રબર યુઝ કરો છો, કારણ કે એની સ્ટ્રેન્થ વધારે હોય છે અને જલ્દીથી એ બ્રેક થતા નથી. જનરલી ક્લીટ વાયરિંગ છે એ ખાલી ને ખાલી ટેમ્પરરી કનેક્શન માટે જ યુઝ થાય છે. જ્યાં પણ ટેમ્પરરી કનેક્શન કરવાનું હોય ત્યાં આપણે ક્લીટ વાયરિંગનો યુઝ કરીએ છીએ. એક ક્લીટથી લઈ અને બીજા ક્લીટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 1.3 સેન્ટીમીટર તમે જે ક્લીટ જે રાખવાની હોય છે, એટલે જે ડિસ્ટન્સ રાખવાનું છે એ 1.3 સેન્ટીમીટર રાખવાનું છે. આ ડિસ્ટન્સની વાત અત્યારે 2 જે ક્લીટ છે એની વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે બેઝ અને ટોપની વચ્ચેની વાત ચાલે છે. અને જ્યારે પણ તમારે 2 ક્લીટ યુઝ કરો છો તો એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 60 સેન્ટીમીટર કરતાં વધારે ના હોવું જોઈએ. એટલે કે 60 સેન્ટીમીટર કરતાં ઓછું ડિસ્ટન્સ તમે રાખી શકો 2 ક્લીટની વચ્ચે, પણ એના કરતાં વધારે નહીં રાખવાનું, નહીં પછી તમારું જે વાયરિંગ છે એ પ્રોપર રહેશે નહીં. વાયરિંગ જે છે એવી રીતે કરવાનું રહેશે જેથી કરીને જે તમારા વાયર છે એ કોઈ દિવસ ક્લીટની અંદર પ્રેસ ના થાય, દબાઈ ના જાય. ચલો, તો આ હતું ક્લીટ વાયરિંગની ડિટેલ. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે એક ક્લીટ છે જેની વચ્ચેથી તમે વાયર પસાર કરો છો ટેમ્પરરી કનેક્શન માટે, એ ટાઈપને કહેવાય છે ક્લીટ વાયરિંગ. ત્યારબાદ વાત કરીએ કે બેટન વાયરિંગ સિસ્ટમ. તો બેટન એટલે કે આ પટ્ટી જે હોય, પટ્ટી તમે એક પટ્ટી બેઝ રાખો લાકડાનો પટ્ટી એઝ અ બેઝ અને એની ઉપરથી
જ્યારે તમે વાયર પસાર કરો અને એ વાયરને ક્લિપની મદદથી ફિક્સ કરી દો, એને તમારે તમે કહો છો બેટન વાયરિંગ સિસ્ટમ. અહીંયા તમે જુઓ કે નીચે બેઝ છે, એને જેને આપણે બેટન તરીકે ઓળખીએ છીએ, બેટનને તમે સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી ફિટ કરો છો, એની ઉપર તમારા વાયર જાય છે અને વાયરને બેટન સાથે જોડી રાખવા માટે તમે ક્લિપનો ઉપયોગ કરો છો. ઓકે, તો લોંગ વુડ બેટન ફિટ ઇન ટુ વોલ વિથ ધ હેલ્પ ઓફ સ્ક્રૂ. સ્ક્રૂની મદદથી તમે બેટનને ફિટ કરો છો. વિથ ધ હેલ્પ ઓફ ક્લિપ વાયર ઇઝ ફિટેડ ઓન બેટન. તો ક્લિપની મદદથી તમે વાયર ફિટ કરો છો બેટનની ઉપર. ડિપેન્ડિંગ અપોન ટાઈપ ઓફ વાયર, તમે કઈ ટાઈપનો વાયર યુઝ કરો છો બેટનની ઉપર, એના ઉપરથી આ બેટન વાયરિંગ સિસ્ટમના ત્રણ ટાઈપ પડે છે. પહેલું પીવીસી વાયરિંગ, એટલે કે જો તમે આ જે વાયર છે એ પીવીસી વાયર યુઝ કરવાના હોય તો એ કહેવાય છે પીવીસી બેટન વાયરિંગ સિસ્ટમ. ટફ રબર શીથેડ અને કેપ ટફ શીથેડ. તો આ જે બે ટાઈપ આપણે વાયરની અંદર જોયા હતા, ટફ રબર શીથેડ અને કેપ ટફ શીથેડ વાયરિંગ, જો તમે એ બેમાંથી કોઈ એક વાયર યુઝ કરવાના હોય, વાયર યુઝ કરવાના હોય તો એ ટાઈપ આવે છે ટીઆરએસ અથવા તો સીટીએસ વાયરિંગ. અને જો તમે લીડ શીથ વાળો વાયર યુઝ કરવાના હોય બેટનની ઉપર તો એ કહેવાય છે લીડ શીથ બેટન ટાઈપ વાયરિંગ. રેકમેન્ડેશન ફોર બેટન વાયરિંગ, જ્યારે બી તમે બેટન વાયરિંગ યુઝ કરતા હોય, આ હવે તમને લગભગ આ ફિગર ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે આ ક્લિપ છે જેને મારી અને તમે વાયરને બેટન ઉપર બેસાડી રાખો છો. તો બેટન વાયરિંગ છે જનરલી લો વોલ્ટેજ ઇન્સ્ટોલેશન જ્યારે હોય તો ટફ રબર શીથેડ વાયર હોય એ પ્રિફર કરવાનો હોય છે. જો એટમોસ્ફિયરમાં મોઇસ્ચર વધારે હોય તો એ કેસમાં આપણે પીવીસી વાયર યુઝ કરીએ છીએ. બેટન છે હંમેશા સારી ક્વોલિટીનું અને ચંદનના લાકડામાંથી, ટીકુડ સોરી ટીકુડ એટલે કે સાગ, તો સાગના લાકડામાંથી બનેલું હોવું જોઈએ. મિનિમમ વિડ્થ જે એની રાખવાની છે એ 10 mm ની હોય છે. વન વાર્નિશ કોટ શુડ બી એપ્લાય ઓન ધ બેટન, જેથી કરીને તમને ઇન્સ્યુલેશન પ્રોપર મળી રહે અને એકદમ સ્મૂથ રહે, જેથી કરીને વાયર ઉપર કટ ના મળે. જે પણ લિંક ક્લિપ, આ જે ક્લિપ અવેલેબલ છે એની જે લેન્થ છે એ 25 mm, 32 mm ની મળે છે, 40 mm ની મળે છે, 50 mm ની, 63 mm અને 80 mm ની લેન્થ વાળી ક્લિપ તમને માર્કેટમાં અવેલેબલ હોય છે. જે લિંક છે, આ જે ક્લિપ છે, એનું મટીરિયલ તમે એલ્યુમિનિયમ, બ્રાસ અથવા ટીનની બનેલી લિંક ક્લિપ વાપરી શકો છો. ડિસ્ટન્સ બિટવીન ટુ ક્લિપ, બે ક્લિપ હોય એની વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે એ તમે 10 cm રાખી શકો. અને વર્ટિકલ ડિસ્ટન્સની વાત કરીએ તો બે ક્લિપ વચ્ચેનું ડિસ્ટન્સ તમે 15 cm રાખી શકો છો. ડોન્ટ મેક 90° એંગલ્સ ઇન ધ વાયરિંગ અને અવોઇડ શાર્પ ટર્ન. જ્યારે પણ તમારે વાયરિંગ કરવાનું હોય તો 90 કરતા ઓછો ડિગ્રીનો એંગલ બનાવો અને ત્યાંથી ટર્ન લો, જેથી કરીને જો તમે 90° ટર્ન લેશો તો આ ટાઈપના વાયરિંગની અંદર વાયર જે છે તૂટવાના ચાન્સીસ હોય છે. ત્યારબાદ જ્યારે પણ આ વાયરિંગ માટે તમે ફિટ કરો છો તો આ અહીંયા તમારો સ્ક્રૂ જવાનો છે, તો આને કહેવાય છે શંખોલ. આ ટાઈપના જે હોય છે એને કહેવાય છે શંખોલ, અને આ જે સ્ક્રૂ છે એને કહેવાય છે શંખ હેડ સ્ક્રૂ. આ કેમ ડિસ્કસ કરવાની જરૂર પડી, કારણ કે તમારે બેટન સાથે જ્યારે પણ વસ્તુ ફિટ કરવાની હોય ત્યારે જનરલી આ શંખ હોલ્સ અને શંખ હેડ સ્ક્રૂ વપરાય છે, જેથી કરીને સરફેસ સ્મૂથ રહે. જો તમારો સ્ક્રૂ ડ્રાઈવર સરફેસ કરતા ઉપર રહેતી હશે તો તમારો વાયર કટ થવાનો ચાન્સીસ છે, અને એટલા માટે તમારે શંખ હોલ્ડ અને શંખ હેડ સ્ક્રૂ ટાઈપના યુઝ કરવાના હોય બેટન અને આ બધાની અંદર. જ્યારે પણ તમે સાગનું લાકડું વાપરો છો જેના ઉપરથી તમે તમારો વાયર લઈ જવાના છો તો ત્યાં તમારે ઘણી બધી જગ્યાએ જોઈન્ટ કરવાની શક્યતાઓ આવશે, જોઈન્ટ કરવાની જરૂર પડશે. તો એની અંદર કયા કયા ટાઈપના જોઈન્ટ યુઝ થાય છે, તો આખું સાગનું લાકડું તમે કોઈ દિવસ કન્ટિન્યુઅસ લઈ જઈ શકો, એટલા માટે તમારે એને જ્યારે પણ બે લાકડાને જોઈને લેન્થ વધારો છો તો એ બેટનને દિવાલ સાથે લગાડો છો તો લેન્થ જે હોય છે એ એટલું લાંબા તમને લાકડા નહીં મળે, એના પીસ લેતા નહીં મળે, તો તમારે એ વખતે જોઈન્ટ યુઝ કરવા પડશે. તો કઈ કઈ ટાઈપના જોઈન્ટ આપણે યુઝ કરશું, તો સૌથી પહેલા તો સ્ટ્રેટ જોઈન્ટ યુઝ કરશું. તો એની અંદર આ રીતે બે લાકડા જે હોય છે એને તમે આ રીતે જોઈન્ટ કરો છો, જેથી કરીને તમે એની લેન્થ વધારી શકો.
ત્યારબાદ જ્યાં પણ એન્ડ પોઈન્ટ આવતું હોય અથવા તો ટર્મિનેશન આવતું હોય ત્યાં તમારે એલ જોઈન્ટનો યુઝ કરવો પડશે અને એમાં 90 ડિગ્રી અહીંયા ટર્ન લેવાનો થતો હોય છે. તો એમાં તમે ટ્રાય કરજો કે વાયર જે હોય એ કમ્પ્લીટ 90 ડિગ્રી પર નહીં પણ થોડોક એંગલ રાખી અને તમે એને વાળો. તમે જોઈન્ટ ભલે 90 ડિગ્રી પ્રમાણે બનાવ્યો છે પણ વાયર તમે એક્ઝેક્ટ 90 ડિગ્રી ના નહીં કરી શકો, કારણ કે કરવા ટ્રાય કરશો તો વાયર તૂટવાના ચાન્સીસ હોય છે. ત્યારબાદ છે કે જ્યારે પણ ફેઝ અને ન્યુટ્રલ એકબીજાને ક્રોસ થતા હોય ત્યારે આપણે બ્રિજ જોઈન્ટ બનાવતા હોય છે. તો એ આ ટાઈપનો ક્રોસ જોઈન્ટ છે કે જેમાં ફેઝ અને ન્યુટ્રલ એકબીજાથી ઉપર તમે લઈ જતા હોય છો. અહીંયા આ ટાઈપનું જે દેખાય છે એ કોર્નર જોઈન્ટ છે કે જ્યાંથી પછી કનેક્શન આગળ નથી જવાનું. એના પછી ક્રોસ જોઈન્ટ છે કે જેમાં તમે વાયરને ઉપર અને નીચે લઈ જવા માંગો છો. એના પછી આ જે છે હાફ લેપ ટી જોઈન્ટ છે કે જ્યાંથી વાયરમાંથી તમારે કનેક્શન નીચે ઉતારવાનું હોય તો ત્યાં તમે હાફ લેપ ટી જોઈન્ટનો યુઝ કરી શકો છો. હવે આપણે વાત કરીએ કેસિંગ અને કેપિંગ વાયરિંગ સિસ્ટમની. ત્રીજી ટાઈપની વાયરિંગ છે. કેસિંગ અને કેપિંગમાં તમે પ્લાસ્ટિક મટીરિયલ અથવા તો વુડ બે ટાઈપના મટીરિયલ યુઝ કરો છો. નીચે જે હોય છે બેઝ એને આપણે કેસિંગ કહીએ છીએ. કેસિંગને સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી તમે ફિટ કરો છો. કેસિંગની અંદર તમે વાયર તમારા પસાર કરો છો અને એને પેક કરવા માટે એટમોસ્ફિયરથી બચાવવા માટે ઉપરથી ઢાંકવા માટે તમે જે યુઝ કરો છો એને આપણે કેપિંગ તરીકે ઓળખીએ છીએ. ડિપેન્ડિંગ અપોન કે તમે કઈ ટાઈપનું મટીરિયલ યુઝ કરો છો કેસિંગ કેપિંગ માટે એ પ્રમાણે બે ટાઈપ પડે છે કેસિંગ કેપિંગ વાયરિંગના. પહેલું છે વુડ કેસિંગ કેપિંગ અને બીજું છે પીવીસી કેસિંગ. એટલે જો તમે લાકડું વાપરો કેસિંગ બેઝ તરીકે તો એ જે કહેવાય છે એ કહેવાય છે વુડ કેસિંગ કેપિંગ, અને જો તમે અહીંયા પીવીસી મટીરિયલ યુઝ કરો તો તમે એને કહેવાય છે પીવીસી કેસિંગ કેસિંગ ટાઈપ મટીરિયલ. પીવીસી મટીરિયલનો જે બેઝ હોય છે એ સી સેક્શનનો હોય છે. જો તમે આને ધ્યાનથી જુઓ તો આ સી ટાઈપનો સેક્શન હોય છે. કેસિંગ કેપિંગ કેપિંગ છે એ આઉટર કવર છે જે તમે સી શેપ વાળું જે કેસિંગ છે એના ઉપર ફિટ કરો છો ટોપ વ્યૂમાં. આ જે કેસિંગ કેપિંગ છે એ તમને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે મોઇશ્ચરની સામે, ડસ્ટની સામે અને મિકેનિકલ જે ડેમેજ થતા હોય એની સામે. પણ એ તમને ફાયરની સામે પ્રોટેક્શન નથી આપી શકતું. કેમ? કારણ કે કેસિંગ કેપિંગમાં આપણે જે બંને મટીરિયલ પ્રિફર કર્યા છે લાકડું અને પીવીસી, એ બંને આગ પકડે એવા મટીરિયલ છે અને એટલા માટે કેસિંગ કેપિંગ વાયરિંગ જે છે એ ફાયર સામે તમને પ્રોટેક્શન આપી શકતું નથી. વુડન કેસિંગ કેપિંગની વાત કરીએ તો વુડન કેસિંગ કેપિંગમાં આપણે VIR એટલે કે વલ્કેનાઇઝ ઇન્ડિયન રબર અથવા તો પીવીસી વાયર યુઝ કરીએ છીએ વુડન કેસિંગ કેપિંગમાં. આ ટાઈપની વાઇન્ડિંગ જનરલી વાયરિંગ જે છે, આ વાઇન્ડિંગ નથી વાયરિંગ આવશે, તો આ ટાઈપની જે વાયરિંગ છે એની અંદર લો વોલ્ટેજ વાયરિંગ માટે તો આપણે એને યુઝ કરીએ છીએ. કેસિંગ શુડ બી મેડ ફ્રોમ ગુડ ટીક સાગવુડ, સારું જે મટીરિયલ હોય લાકડાનું સાગ મટીરિયલ, એમાંથી તમારે જે કેસિંગ છે એ બનાવવામાં આવે છે અને એને વર્નિશ કરવામાં આવે છે બધી બાજુથી. જ્યારે પણ તમે વુડન એટલે કે લાકડું યુઝ કરો છો વાયરિંગમાં ત્યારે તમારે હંમેશા એને વર્નિશ કરવું જરૂરી છે. વુડન કેસિંગ કેપિંગની અંદર તમે એક ખાંચાની અંદર કેટલા વાયર રાખી શકો છો? તો જો તમે કેસિંગ અને કેપિંગની વિડ્થ જે છે એ 38 mm રાખી હોય તો એની અંદર તમે બે ખાંચા પ્રોવાઈડ કરી શકો. દરેક ખાંચા છે એની પહોળાઈ 6 mm હોવી જોઈએ. એની અંદર ડિવાઇડિંગ ફિલેટની પહોળાઈ 12 mm, બહારની દિવાલની જાડાઈ જે 7 mm, કેસિંગની જાડાઈ તમારે 16 mm રાખવાની હોય, કેપિંગ છે એની જાડાઈ તમારે વિડ્થ જે છે એ 6 mm, અને ગ્રુવની નીચે પાછળની બાજુ એટલે કે વાયર મૂકી દો પછી કેટલી જાડાઈ રહેવી જોઈએ તે 6 mm. તો આ એક સ્ટાન્ડર્ડ ટેબલ આપેલું છે કે કેસિંગ કેપિંગ છે એની વિડ્થ તમે કેટલી રાખી શકો. તો એ 38 mm, 44 mm, 51 mm, 64 mm, 76 mm, 89 mm અને 102 mm સુધીના તમે પહોળાઈ વુડન કેસિંગ કેપિંગમાં રાખી શકો છો. એવી જ રીતે કેટલા એમએમ સ્ક્વેરનો જે વાયર છે, જેમ કે 1 mm² નો આવે છે 1.5, 2.5, 4, 6, 10 mm², 16 mm², 25 mm² નો વાયર આવે છે, 35 નો અને 50 નો, તો એની અંદર કેટલા વાયરની સંખ્યા એનો ડાયામીટર આ સ્ટાન્ડર્ડ જ છે બંને. તો એક ખાંચાની અંદર તમે કેટલા વાયર કેસિંગ કેપિંગમાં રાખી શકો મેક્સિમમ? તો 1 mm² નો જે વાયર છે એ તમે એક ખાંચામાં 2 વાયર રાખી શકો, બીજાની અંદર 2, 3, 3, 9, અહીંયા 12, એવી રીતે તમે ગોઠવી શકો છો.
કેસિંગ કેપિંગ જે છે એની અંદર કયા કયા ટાઈપના જોઈન્ટ તમે યુઝ કરી શકો છો. તો આવશે ટી જોઈન્ટ કે જ્યાંથી તમારે સ્વિચ ડ્રોપ કરવાની હોય, તો એના પછી આવે છે હાફ લેપ જોઈન્ટ, ટી જોઈન્ટ, એના પછી રાઈટ એંગલ. આ તમને જે દેખાય છે આ તમારો કોર્નર જોઈન્ટ છે અને આ તમારો રાઈટ એંગલ જોઈન્ટ છે. તો કોર્નર જોઈન્ટ છે એ વાયરને નીચે લાવવા માટે યુઝ કરીએ છીએ જનરલી. રાઈટ એંગલનો જે લેમ્પ જોઈન્ટ છે એ જે લાસ્ટ લેમ્પ અથવા તો લાસ્ટ સ્વિચ હોય ત્યાં આગળ રાખવા માટે રાખીએ છીએ. ટી જોઈન્ટ હંમેશા સ્વિચને નીચે લાવવા માટે યુઝ કરીએ છીએ અને હાફ લેપ જોઈન્ટ છે એ હંમેશા લેન્થને ઇન્ક્રીઝ કરવા માટે આપણે કેસિંગ કેપિંગમાં યુઝ કરીએ છીએ. ત્યારબાદ આવે છે ટી બ્રિજ જોઈન્ટ. તો ટી બ્રિજ જોઈન્ટનો યુઝ જનરલી રાઈટ એંગલ ટર્ન લેવાનો હોય જ્યારે 90 ડિગ્રી ઉપર ત્યારે યુઝ કરીએ છીએ. અને ક્રોસ બ્રિજ એટલે કે હોરિઝોન્ટલ અને વર્ટિકલ વાયરિંગ થતી હોય ત્યારે વાયરને એકબીજાથી ક્રોસ કરવા માટે આપણે ક્રોસ બ્રિજ ટાઈપનો જોઈન્ટ યુઝ કરીએ છીએ. પીવીસી ચેનલ છે એ કેટલા વાયર તમે રાખી શકો છો, તો ચેનલનું માપ તો અહીંયા 10 mm by 10 mm વાળું હોય તો એની 100 mm² વાયર કેબલની ક્ષમતા છે, 100 mm² ની ક્ષમતા છે. અને એની અંદર તમે કેટલા વાયર રાખી શકો છો, 1.5 mm² ના હોય તો 4 વાયર રાખી શકો, 2.5 mm² ના હોય તો 3 વાયર રાખી શકો, અને 4 mm² ના હોય તો 2 વાયર રાખી શકો. એવી રીતે સ્ટાન્ડર્ડ ચેનલ તમને આપી છે પીવીસી માટે. આગળ આપણે વુડન માટે જોયું, અહીંયા પીવીસી માટે આપ્યું છે. તો એ ટેબલ તમે રિફર કરી શકો છો, આનામાં તમે ટેબલ રિફર કરી શકો છો જ્યારે બી તમારે કેસિંગ કેપિંગ પીવીસી માટે યુઝ કરવાનું હોય ત્યારે. હવે વાત કરીએ કે કન્ડ્યુટ વાયરિંગ સિસ્ટમ. કન્ડ્યુટ એટલે કે પાઇપની અંદર જે રહેલું છે એ ટાઈપની વાયરિંગ સિસ્ટમ. તો કન્ડ્યુટ વાયરિંગની અંદર તમે પીવીસી અને આયર્ન એટલે કે પ્લાસ્ટિક અને લોખંડનું જે પાઇપ હોય એ યુઝ કરો છો વાયરને અંદરથી પાસાર કરવા માટે. જ્યારે પણ આ ટાઈપના કન્ડ્યુટ જે હોય એને વોલ સાથે ફિટ કરવામાં આવે છે અને એની ઉપર તમે સેડલ લગાડી દો છો, એટલે કે તમારું જે કન્ડ્યુટ છે એની ઉપર તમે સેડલ એટલે કે ક્લેમ્પ ક્લેમ્પથી એને એ પાઇપને તમે ફિટ કરી દો છો. ઇન્સ્પેક્શન બોક્સ આપણે રાખીએ છીએ અમુક અમુક ડિસ્ટન્સ ઉપર જેથી કરીને આપણે વાયરિંગ ચેક કરી શકીએ. અને આ કન્ડ્યુટની અંદર જે આપણે વાયર યુઝ કરીએ છીએ એ છે પીવીસી વાયર્સ અથવા તો વલ્કેનાઇઝ ઇન્ડિયન રબર વાયર યુઝ કરીએ છીએ. પીવીસી વાયર્સ જો તમે યુઝ કરો અથવા પીવીસી કન્ડ્યુટ યુઝ કરો છો તો ફાયર સામે આપણને કોઈ જાતનું પ્રોટેક્શન મળતું નથી. અને બે ટાઈપના કન્ડ્યુટ વાયરિંગ આવે છે. એક આવે છે સરફેસ કન્ડ્યુટ એટલે કે દિવાલને અડીને તમે પાઇપ લઈ જઈ રહ્યા છો અને એની ઉપર તમે સેડલ એટલે કે ક્લેમ્પની મદદથી એ પાઇપને ફિટ કરો છો. અને બીજું છે કન્સીલ્ડ એટલે કે દિવાલની અંદર તમે જગ્યા પ્રોવાઈડ કરો છો અને ત્યાં ઘડી ત્યાંથી તમે કન્ડ્યુટ પસાર કરી રહ્યા છો. તો જે કન્સીલ્ડ કન્ડ્યુટ એટલે કે દિવાલની અંદર જે તમે કન્ડ્યુટ બનાવો છો ત્યાં તમારે સેડલની જરૂર નથી હોતી, ખાલી દિવાલ ઉપર જે તમે કન્ડ્યુટ વાયરિંગ પસાર કરો છો ત્યાં તમારે સેડલની જરૂર હોય છે. ટાઈપ્સ ઓફ કન્ડ્યુટ વાયરિંગ આજ આપણે જોઈએ તો અહીંયા સરફેસ કન્ડ્યુટ છે કારણ કે દિવાલની ઉપર છે અને એમાં સેડલની મદદથી તમે પાઇપ વાયરિંગ પાઇપ જે છે એને પસાર કરી રહ્યા છો. કન્ડ્યુટ વાયરિંગ બે રીતે કરી શકાય. પહેલું છે સરફેસ કન્ડ્યુટ, આની અંદર કન્ડ્યુટ જે છે એટલે કે પાઇપ જે છે દિવાલ સાથે આપણે કનેક્ટ ફિટ કરીએ છીએ સેડલની મદદથી. જ્યારે બીજું છે કન્સીલ્ડ કન્ડ્યુટ, કન્સીલ્ડ કન્ડ્યુટની અંદર આપણે જે કન્ડ્યુટ એટલે કે પાઇપ છે એને દિવાલની અંદર રાખીએ છીએ જેથી કરીને કન્ડ્યુટ વિઝિબલ ના થાય અને વાયરિંગ છે એનું લુક બહુ તમને સારો આપે. જ્યારે પણ તમે કન્સીલ્ડ વાયરિંગ કન્સીલ્ડ કન્ડ્યુટ વાયરિંગ પ્રિફર કરો છો ત્યારે એની અંદર મોડિફિકેશન બહુ ડિફિકલ્ટ છે કારણ કે દિવાલની અંદર એ છે એટલા માટે ફોલ્ટ શોધવાથી માંડીને બધી વસ્તુ થોડી ડિફિકલ્ટ થઈ જાય છે. ત્યારબાદ એક સ્ટાન્ડર્ડ કેબલ આપ્યું છે કે એક સ્ટીલનો જે કન્ડ્યુટ છે મેટલ કન્ડ્યુટ છે એની અંદરથી તમે 250 વોલ્ટના સિંગલ કોરના કેબલ જે છે એ કેટલા ખેંચી શકો છો. આમાં અહીંયા જે ટેબલ આપ્યું છે એની અંદર જે સી લખ્યું છે એટલે કે કોપર, એ જ્યાં લખ્યું છે એટલે કે એલ્યુમિનિયમ કેબલ, એસ જ્યાં લખ્યું છે અહીંયા એસ લખ્યું છે એટલે કે સ્ટ્રેટ કે જેમાં બે બોક્સ વચ્ચે 4.25 મીટરથી વધારે ડિસ્ટન્સ ન હોય અને વાયર જે હોય એ 15 ડિગ્રીથી ઓછા એંગલ ઉપર ખેંચી શકાતો હોય, અને બી એટલે કે બેન્ડ. તો કન્ડ્યુટમાં જો બેન્ડ આવતો હોય તો 1 mm² નો તમે 4 વાયર ખેંચી શકો છો, જ્યારે સ્ટ્રેટ વાયર ખેંચવાના હોય તો તમે 5 વાયર ખેંચી શકો છો. બીજો એક એક્ઝામ્પલ લઈએ કે 6 mm² નો વાયર છે તો તમે કન્ડ્યુટની સાઈઝ જે છે 16 mm વાળો જે કન્ડ્યુટ છે એમાં તમે 6 mm² ના 2 વાયર ખેંચી શકો છો. જ્યારે 20
mm ની કન્ડ્યુટ ની સાઈઝ છે એમાં તમે 6 mm સ્ક્વેર વાળા ત્રણ કેબલ ખેંચી શકો છો. તો આવી રીતે આ ટેબલ નો યુઝ કરી અને તમે કન્ડ્યુટ માંથી કેટલા કેબલ ખેંચી શકશો સ્ટીલ કન્ડ્યુટ માંથી એ તમે ડિસાઈડ કરી શકો છો. મેટાલિક કન્ડ્યુટ ની જ્યારે વાત કરતા હોઈએ તો ત્યાં તમારે ઘણી બધી જગ્યાએ ટ્વિસ્ટ અને ટર્ન્સ આવશે, તો ત્યાં તમે કઈ કઈ એસેસરી યુઝ કરશો? તો સૌથી પહેલું છે એલ્બો સોલિડ ટાઈપ. આનો યુઝ જનરલી જે તમે તમારો એંગલ છે વાયર એ 90 ડિગ્રી પર વળાવવાનો હોય ત્યારે છે. એના પછી આવે છે બેન્ડ અને સોલિડ ટાઈપના પાર્ટ તમને જરૂર પડશે. ત્યારબાદ જરૂર પડશે ઇન્સ્પેક્શન ટાઈપનું અને અહીંયા છે ટી ટાઈપના, કે મેઇન લાઇનમાંથી જ્યારે પણ તમે સ્વિચને ઉતારવી હોય તમારે તો ત્યારે તમે આ ટી ટાઈપના જોઈન્ટ જે છે એ મેટાલિક કન્ડ્યુટમાં યુઝ કરી શકો છો. મેટાલિક અને નોન મેટાલિક કન્ડ્યુટ વાયરિંગ જે હોય, નોન મેટાલિક એટલે કે પીવીસી અને મેટાલિક એટલે જેમાં મેટલ યુઝ થતી હોય એવી કન્ડ્યુટ એવી વાયરિંગ, તો એની જો કમ્પેરિઝન કરીએ તો મિકેનિકલ પ્રોટેક્શન છે, યાંત્રિક રક્ષણ એ મેટાલિક કન્ડ્યુટની અંદર આપણને મળે છે, પીવીસી કન્ડ્યુટની અંદર આપણને એ નથી મળતું. લંબાઈના પ્રમાણમાં વજન, તો મેટાલિક કન્ડ્યુટનું વજન જે હોય એ મેટલને લીધે વધારે હોય, પીવીસીનું વજન ખૂબ જ ઓછું હોય. વાયરિંગ કરવા માટે લેબરનો પ્રકાર હોય તો મેટાલિક કન્ડ્યુટમાં તમને સ્કિલ લેબર એને પ્રોપર આવડતું હોય એવા લેબરની જરૂર પડે, જ્યારે નોન મેટાલિક અથવા તો પીવીસી કન્ડ્યુટમાં સેમી સ્કિલ લેબર હોય તો પણ ચાલે. વાયરિંગ કરવાનો સમયગાળો હોય એ મેટાલિક કન્ડ્યુટમાં વધારે છે, જ્યારે પીવીસીની અંદર ઓછો છે. અર્થ કન્ટિન્યુટીની વાત કરીએ તો તમે મેટાલિક કન્ડ્યુટની અંદર તમને અર્થ કન્ટિન્યુટી મળી જાય છે, જ્યારે પીવીસીની અંદર તમારે અલગથી અર્થ વાયર વાપરવો જરૂરી છે કારણ કે પ્લાસ્ટિકનું બનેલું છે એટલા માટે. ગેસ ટાઇટ અને એક્સપ્લોઝન પ્રૂફ સ્થાપનમાં ઉપયોગ, તો એની અંદર હેવી ગેજ કન્ડ્યુટ થાય છે અને જ્યારે પીવીસીમાં તમે યુઝ ના કરી શકો ડાયરેક્ટ એ મિકેનિકલી ડેમેજ થઈ જાય એટલા માટે. લીકેજને કારણે ઇલેક્ટ્રિકલ શોકની શક્યતા મેટાલિક કન્ડ્યુટમાં ખૂબ જ વધારે છે કારણ કે મેટલ પોતે એક કન્ડક્ટર છે, પીવીસીમાં એ થવાનું નથી. કોરોઝન સામે રક્ષણ, તો મેટાલિક કન્ડ્યુટની અંદર કોરોઝન સામે તમને પ્રોટેક્શન નહીં મળે, કોરોઝન થશે જ, કાટ લાગશે જ, જ્યારે નોન મેટાલિકની અંદર એ કોરોઝન નહીં લાગે. વાતાવરણના ટેમ્પરેચરના ફેરફારની અસર, તો મેટાલિક કન્ડ્યુટ છે એને ઇઝીલી સહન કરી શકશે, જ્યારે પીવીસી છે એ અમુક ટેમ્પરેચર સુધી જ ઉપયોગી છે, 60 ડિગ્રી પછી કન્ડ્યુટ પીગળવા લાગે છે. આગ સામે રક્ષણ, તો મેટાલિક કન્ડ્યુટ આપશે જ્યારે પીવીસી કન્ડ્યુટ આપી શકશે નહીં. ખર્ચ, તો મેટાલિક કન્ડ્યુટ વધારે મોંઘી છે અને નોન મેટાલિક પીવીસી કન્ડ્યુટ ઓછું. સાથે સાથે આપણે આ બધા વાયરિંગની કમ્પેરિઝનનું એક ટેબલ બનાવેલું છે કે ભાઈ સૌથી વધારે આયુષ્ય, સૌથી વધારે લાઈફ કોની છે? તો સૌથી વધારે લાઈફ બેટન વાયરિંગની અંદર TRS અને CTS વાયરિંગની, લીડ શીથ વાયરિંગની અને સૌથી વધારે તો કન્ડ્યુટ વાયરિંગની લાઈફ સૌથી વધારે છે. એવી જ રીતે કોસ્ટ વાઇઝ જોવા જઈએ તો સૌથી વધારે કોની છે? તો બેટન વાયરિંગની, લીડ શીથ વાયરિંગની અને કન્ડ્યુટ વાયરિંગની કોસ્ટ જે છે વધારે છે અને ઓછી કોસ્ટ ક્લીટ વાયરિંગની છે. મિકેનિકલ પ્રોટેક્શન કોણ આપે છે સૌથી સારું? તો કન્ડ્યુટ વાયરિંગ આપે છે. આગ સામે રક્ષણ કોણ આપે છે? તો આગ સામે રક્ષણ પણ કન્ડ્યુટ વાયરિંગ સૌથી વધારે આપે છે. તમે જેટલા પણ પોઈન્ટ કમ્પેર કરશો બધા વાયરિંગની વચ્ચે, જેમ કે ફ્લેક્સિબિલિટી, વાયરિંગ કરવા માટે જોઈતા માણસનો પ્રકાર, એક દિવસની અંદર તમે કેટલા પોઈન્ટ કરી શકો, તો ક્લીટ વાયરિંગ બહુ ફટાફટ થઈ જશે જ્યારે કન્ડ્યુટ વાયરિંગ વાર લાગશે. તો એ બધામાં બેસ્ટ જે છે એ કન્ડ્યુટ વાયરિંગ છે. ફીચર્સ વાઇઝ, કોસ્ટ વાઇઝ જોવા જઈએ તો પણ એ કન્ડ્યુટ વાયરિંગ સૌથી વધારે મોંઘું છે. એટલે જ્યારે પણ કોસ્ટની વાત આવે ત્યારે તમારે બધી વસ્તુ જોઈ કમ્પેર કરી અને પછી જ કરવાનું હોય છે. જેના ઉપરથી ખ્યાલ આવશે આપણને કે આ જે વાયરિંગ છે એકચ્યુઅલી કેવું દેખાય છે. તો જો પહેલું ફિગર જે છે આ કે આ જે અત્યારે તમને દેખાય છે આ કેસિંગ કેપિંગ વાયરિંગ છે. અહીંયા તમે જોઈ શકો છો કે તમને વાયર અંદરની બાજુ જે છે આ દેખાશે નહીં. ઉપર આ જે ઉપર લગાડેલું છે એ કેપ છે અને અંદર જે અંદરની બાજુ છે એ કેસિંગ છે. તો આ રીતે પ્લાસ્ટિકની પટ્ટી છે, આ તમારો ટી જોઈન્ટ છે જે 90 ડિગ્રી ઉપર છે. તો આ ટાઈપનું જે હોય છે જેમાં પટ્ટી ઉપર આપણે લગાડી દઈએ છીએ એને કેપિંગ કહેવાય છે. નીચેની બાજુ જે સી શેપ છે એને કેસિંગ કહેવાય છે. ત્યારબાદ બીજી વાત કરીએ કે કન્ડ્યુટ એટલે કે પાઇપ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કન્ડ્યુટ એટલે કે પાઇપની અંદરથી વાયરિંગ કરેલું છે. પાઇપની અંદર તમારું જે વાયરિંગ છે અને પાઇપ દિવાલ સાથે છે અને એને તમે સેડલની મદદથી, આ જે દેખાય છે એ તમારા સેડલ છે, સેડલની મદદથી તમે પાઇપને બાંધો છો.
તો આ પીવીસી નું છે એટલે આ પીવીસી કન્ડ્યુટ વાયરિંગ કહેવાય અને સરફેસ ઉપર છે એટલે કે સરફેસ પીવીસી કન્ડ્યુટ વાયરિંગ કહેવાય. ત્યારબાદ ત્રીજું છે ક્લીટ વાયરિંગ. તો અહીંયા તમે આ નાની નાની ક્લીટ જોઈ શકો છો જેની વચ્ચેથી આપણે વાયર પસાર કરેલા છે. તો આ ક્લીટમાંથી વાયર પસાર કરેલા છે એટલા માટે એને ક્લીટ વાયરિંગ કહેવાય છે. નીચે બેઝ છે અને સ્ક્રૂની મદદથી તમે એને ફિટ કર્યું છે. વચ્ચેથી જો વાયર પસાર થઈ રહ્યા છે અને ઉપર આ સ્ક્રૂ છે. તો આ રીતે ક્લીટ વાયરિંગની મદદથી તમે વાયરિંગ કરી શકો છો. તો હોપ કે તમને એકચ્યુઅલ આઈડિયા પણ થોડો ઘણો આવી ગયો હશે આ વિડીયો જોઈને કે કઈ રીતે ક્લીટ વાયરિંગ, કન્ડ્યુટ વાયરિંગ અને કેસિંગ કેપિંગ વાયરિંગ કામ કરે છે. તો હોપ કે તમને આ લેક્ચર ગમ્યો હશે. શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.